ભગતસિંહ સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને 23 માર્ચ 1931 રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી આપવામાં આવી હતી. જો કે આ ત્રણેય સપૂતોએ દેશ માટે હસ્તે મળે શહીદીની વહોરી લીધી હતી. ત્યારથી આપણા દેશમાં આ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશની સ્વાતંત્ર્ય ચળવળના ત્રણ દીવાના ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 87 વર્ષ પહેલાં 23 માર્ચે બ્રિટિશ શાસકો દ્વારા ફાંસી આપવામાં આવી હતી. જો કે ગત રોજ આ ત્રણેય શહીદો 87ની પુણ્યતિથિ હતી, ત્યારે ગત રોજ અંબાજી ખાતે 23 માર્ચે શહીદ દિવસ નિમિત્તે કરણી સેના દ્વારા દેશના ક્રાંતિકારી સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ગત રોજ તારીખ 23 માર્ચ એટલે કે શહીદ દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસે અંબાજી શહેરમાં કરણી સેના દ્વારા ભારતના વીર સપૂતોને યાદ કરીને સાંજના સુમારે ડીકે સર્કલ આગળ મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જે દરમિયાન કરણી સેનાના તમામ સભ્યો હાજર રહ્યા હતા. અને દેશ માટે બલિદાન આપનારા દેશના ત્રણ વીર ક્રાંતિકારી સપૂત ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને યાદ કરી ડીકે સર્કલ વિસ્તારમાં ત્રણેય શહીદોના ફોટા મૂકીને મીણબત્તી પ્રગટાવીને શહીદોને પુષ્પ અને જ્યોત અર્પણ કરીને તેમની શહાદતને બિરદાવી હતી. તેમજ શહીદ વીર અમર રહો અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. બાજી કરણી સેના, રાજપૂત છોકરાઓ અને બધા લોકોએ શહીદ ભગતસિંહને યાદ રાખીને તેમની આ શ્રદ્ધાંજલિ દિવસ છે, શહીદ દિવસ છે, તેમને ભાવભીનું પૂર્ણ શ્રદ્ધાંજલિ આપી છે. અને એમના બલિદાનને કોઈ દિવસ કોઈ યુવા ભૂલી શકે નહીં અને કોઈ દિવસ તો શું યુગો યુગ સુધી ભૂલાય નહીં. એમના પ્રતાપથી આજ આપણા દેશના બધા જ જવાનો શહીદ થઈ શહીદોના હિસાબથી બધા જ આઝાદ બેઠા છીએ અને આનંદ મંગલ કરી રહ્યા છીએ, તો એમને આપણે ભૂલવા ના જોઈએ. એટલે એમને અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરણી સેનાના યુવા મંડળે કરેલો અને શાંતિપૂર્વક પૂર્ણ થયેલો.